સુરતના ઉધના વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ઝારખંડમાં થયેલ કોંગ્રેસ અને ગઠબંધનના વિજય મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. 144 ધારા લાગુ હોવા છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હતું અને ઉધના પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જી આપનું નામ? હું હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને કોર કમિટીનો સભ્ય છું. આજે ઝારખંડની અંદર જે પરિણામ આવ્યું એ પરિણામની અંદર કોંગ્રેસ અને અમારા સાથી પક્ષનો વિજય થયો છે અને પ્રધાનમંત્રીનો જે દમન હતું તે આજે ઉતરી ગયું છે. તેના અનુસંધાનમાં અમારા કાર્યકર્તાઓ પેંડા અને ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા હતા. એ દરમિયાન અંદર પોલીસે અમને ડિટેલ કર્યા છે અને લોકશાહીનો એક ખૂન થયો છે. પણ સુરત શહેરના 144 કલમ હોય અને તેના કારણે ઉધના પોલીસ સ્ટેશન અમારી ધરપકડ કરી છે. પણ ખરેખર સુરત અંદર કોઈ અનિચ્છ કંઈ ઘટના તો આજુ સુધી બની નથી અત્યારે, આ જ્યારે આ ઘટના ઘટી ત્યારે. છતાં પણ 144 લગાવી એ લોકશાહીનું હનન છે, એ બાબત અમે વિરોધ કરીએ છીએ. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પ્રધાનમંત્રી જ્યારે જો દિલ્હી રામલીલા મેદાનની અંદર લાખોની સંખ્યામાં જો સભા કરતો હોય અને ત્યારે તેને મંજૂરી મળતી હોય અને કોંગ્રેસના જો કાર્યકર્તા જો ઓછો બનાવતો હોય, કોઈ કાકડીચારો ના કરતો હોય અને ત્યારે તેને ડિટેલ કરવામાં આવે છે, તે બહુ દુઃખની વાત છે. અને કાયદોની વ્યવસ્થા ના તૂટતી હોય પણ છતાં કાયદોની વ્યવસ્થા કાર્યકર્તા નુશ્કેલી કરવાનો ભારતીય જનતા પાર્ટીનો આ ખેલ છે. અને પોલીસને પણ એમના દબાણમાં પાવરમાં રાખીને મનસ્વી 144 કલમ લગાવીને તમામ કાર્યકર્તાઓ હોય કે પછી લોકો સ્થાનિક લોકો હોય તો તેઓને હાનિ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, તે બાબતે કોંગ્રેસ સખત શબ્દોમાં વિરોધ કરે છે. જી આપનું નામ? ભાવભાઈ પટેલ. જે શેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? ઝારખંડ વિધાનસભામાં કોંગ્રેસનો વિજય થયો છે. અભિમાની પાર્ટી બીજેપી જેને એવું અભિમાન હતું કે દરેક જગ્યાએ અમારું શાસન ચાલે, એમની હાર થઈ છે. એમનું જે અભિમાન હતું એ એમનું ઉતરી ગયું છે. દર વખતે કઈ ગયા એમ કે 150 કે પાર એમનું જે બોલવાનું હતું એમનું પૂરું થઈ ગયું છે. તે ઉપરાંત લાગણી એવી હતી અમારી કે અમારી સરકાર બનશે અને બની ગઈ. પણ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં એવું છે કે ભારતીય સંસદ પાર્ટી નવા નવા નિયમો અને નવા નવા કાયદાઓ લાવે છે પણ પબ્લિકની સામે જોતું નથી, દેશની અર્થતંત્ર વ્યવસ્થા તેને જોતી નથી ને નવા નિયમોમાં ભારતને પડતી મુશ્કેલીઓમાં જોતું નથી અને નવા નવા કાયદા ઉત્પન્ન કરે છે. એને એ સમજ નથી પડતી કે અત્યારે શું જરૂરિયાત છે. માણસને રોટીની જરૂરિયાત છે, અર્થતંત્રની જરૂરિયાત છે. અર્થતંત્રમાં લગતા દરેક જે પ્રશ્નો છે
એની જરૂરિયાત છે, પણ અત્યારની સરકાર ધ્યાન આપતી નથી. અત્યારે તમે જુઓ મહારાષ્ટ્રની સરકારમાં એ લોકોએ દેવું માફ કરી દીધું, ગુજરાતમાં અતિવૃષ્ટિ થયેલી છે, પાક નિષ્ફળ ગયેલા છે, તો એમનું દેવું માફ થવું જોઈએ એ પણ થતું નથી.